જય ગૌ માતા શ્રી કનૈયા ગીર ગૌશાળામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો આપણે સાલો ગાયનું જે ઘી બનાવીએ છીએ, કઈ રીતે બનાવીએ તમને કહીએ. તો જો આપણે આ છે માટીનો પાટિયો, હવે અને આ જો બધા ચાણા છે ગાય માતાને, જે ચાણા આવે ને એ આપણે ફેંકી દીધો અને આ પણ માટીનો જ પાટિયો છે. હવે આમાં આપણે માખણ ધોઈ નાખશું પાણીથી, અને ધોઈને પછી આપણે ઘી બનાવવાનું સ્ટાર્ટિંગ કરી દઈએ. તમે જો કઈ રીતે અમે ઘી બનાવીએ છીએ. આવી રીતના આ બધી રીતના ઓલું બનાવીએ એટલે છે ને બધું આપણે જે સાસનો ભાગ માખણમાં રહ્યો હોય ને એ બધો નીકળી જાય. એટલા માટે આવી રીતે કરીને આપણે બધું ઘી માખણ નાખી દઈશું. થોડું છોટા જો આ રીતના આપણે આ જો આમાં જે છે માખણ બધું લેવાઈ ગયું એટલે આમાં જે છાશનો ભાગ હતો એ પાણીમાં આવી ગયો છે, માખણ બધું નાખી દીધું છે. તો આ રીતના અમે ગાયનું ઘી તૈયાર કરીએ છીએ. જો આ રીતના બનાવ્યું છે, હવે જો આપણે ચાણા પણ ચાલુ જ છે એના અંદર અને આ ઘી બનાવે છે. હવે આમાં ઘી બનાવતા અમારે છે ને કમસે કમ 1.5 કલાક જેવું થાય છે, કારણ કે માટીનો પાટિયો છે અને ચાણા છે. તો ચાણા અને જો બહુ તાપ વધી જાય તો માટીઓ ફાટી જાય અને ઘી બધું ઢોળાય જાય, એટલા માટે અમારે ધીમા તાપે ઘી ગરમ કરવું પડે છે. એટલે અમારે કમસે કમ 1.5 કલાકનો સમય લાગે છે 1 કિલો ઘી બનાવતા. એટલે અમે માખણ જ્યારે ગરમ કરીએ ને ત્યારે એ 1.5 કલાક જેવો સમય લાગે છે. તો હાલો આપણે હું તમને કઈ રીતે આ ઘી તૈયાર થાય આપણે વિડીયોમાં બની રહેજો, એટલે હું તમને કહીશ કે કઈ રીતે છે મેં આ વિડીયો બનાવ્યો ને આ કઈ રીતે તૈયાર કરી છે. તો જય ગૌ માતા. જય ગૌ માતા. જો આપણે હવે આ ઘી ગરમ થઈ રહેવાય એવું છે, કારણ કે 1.5 કલાકનો વિડીયો ઉતારીએ એટલે કોઈ માણસ જોઈ પણ નહીં અને એમાં પણ વાર પણ બહુ લાગે, એટલે મેં આમ શોર્ટકટ કરી નાખ્યો છે. એટલે જો આ ઘીમાં પણ યલો કલર આવી ગયો છે પીળો, અને આમાં કોઈ હળદર કે કોઈ નમક કોઈ વસ્તુ નાખતા નથી, બનાવી હતી. અને જો આ અમારી ગાય માતા પણ છે, આપણે ઠંડુ કરી નાખશું, ઠંડુ કરી અને અંદર જે માટીની ગોળી છે કે ને એમાં અમે ભરી લેશું. આવી રીતના અમે ગાયનું ઘી બનાવીએ છીએ. અને જો જે કોઈને લેવું હોય તો અમારો કોન્ટેક્ટ નંબર આપણે સ્ક્રીન ઉપર જ હાલે જ છે, તો અમને કોઈ કોન્ટેક્ટ કરી શકશો. અમે ઓનલાઈન પણ સેલ કરીએ છીએ. તો જય ગૌ માતા. બધાને કોમેન્ટમાં જય ગૌ માતા કહેજો અને બધા જરૂરથી જરૂર શેર કરજો, કારણ કે બીજા લોકોને પણ જરૂર હોય તે અમારી પાસે ખરીદી કરી શકે. તો જય ગૌ માતા. જો આપણે આ ઘી પણ ગરમ થઈ ગયું છે હવે, અને નીચે ઉતાર લીધું છે. હવે આમાં કીટું બેસી જાય ત્યાં સુધી, આપણે ઠંડુ થાય ત્યાં સુધી થોડી થોડી વારે, કારણ કે હલાવવું પડે, નહીંતર કીટું નીચે બેસી જાય એટલે આ માટીની પાટીઓ તપેલો હોય કે નહીં એટલે દાજની વાસી આવે, એટલા માટે આને હલાવવું પડે. ઠંડુ થાય એટલે હવે આપણે માટીની કુડીમાં ભરી લેશું. તો કેવો લાગ્યો અમારો વિડીયો તમે કોમેન્ટમાં કહેજો. અને આમાં જો ગાય માટે લાપસી બનાવવાની હોય એટલે અમે એક ગાય માટે તાવડો પણ ચડાવી દીધો છે. તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો જરૂરથી કહેજો અને આગળ બધાને શેર કરજો, જેથી આ કોઈ માણસને ઘી લેવું હોય તો અમારો વિડીયો અમારો કોન્ટેક કરી શકે. તો જય ગૌ માતા. જો આપણે ઘી ગરમ થઈ ગયું છે, આ બે ગવણી નાના મોટી બે ગવણી છે અને આ બે ફળનું આપણે જે છે કપડું છે એટલે ઘી છે ને એકદમ કીટું બધું ચોખ્ખું ગળાય છે એટલા માટે. તો જો આપણે એ રીતના આમ કરી નાખ્યું છે અને આ છે કાચની બવણી, એ આપણે આમાં પેક કરશું, એ પણ આપણે બતાવશું. આ કાંટા પર મેગીએ વજન કાપી નાખ્યો, જીરો થઈ ગયો છે. હવે આપણે ઘીને ગાળી નાખ્યું આ તપેલીમાં.
થોડી ચોટક. કાપડ રહ્યું, ચાર વડું રહ્યું એટલે છે ને ઘી ગળાતા થોડી વાર લાગે, પણ થોડી મહેનત કરવી પડે છે, પણ એના માટે આમાં કોઈ પણ કીટુંનો ભાગ જતો નથી. જો આ મારે 1 લિટર ઘી કમ્પ્લીટ જોઈ છે, આમાં યલો કલર આમાં પણ દેખાય જ છે. આવી રીતના અમે ઘી ગરમ કરીએ છીએ. હવે આપણે એનું પેકિંગ કરી નાખીએ. થોડીક વિડીયો છોટાડી દઉં, ઠીક થોડીક છોટાડી. આપણે પેકિંગ કરી અને જો આપણું થઈ ગયું છે કમ્પ્લીટ. હવે થર્મોકોલ છે, તો થર્મોકોલને આવી રીતના પેકિંગ કરી નાખવાનું હોય. આ છે ડબ્બો, આ જો પૂઠાનો છે, આ મજબૂતાઈ એટલી આવે એટલે તમે ડબ્બો તો ભેગો ન થાય. આની ઉપર એક આ થર્મોકોલનો ટુકડો નીચે નાખી દેવાનો. આવી રીતના આપણે પેકિંગ કરી નાખવાનું, આ ઉપર મૂકી દે, પછી આ દઈ દેવાનું બોક્સ. આ થેન્ક યુ. નીચે પણ સેલો ટેપ, ઉપર પણ સેલો ટેપ. હવે આ બોક્સમાં આપણે પેક કરી દઈએ. આ ડબ્બો અમે પેક કરી નાખ્યો છે. આવી રીતના અમે પેકિંગ કરીએ છીએ. તો જે કોઈને લેવું હોય તો અમારો કોન્ટેક્ટ જરૂર કરજો, કારણ કે સ્ક્રીન ઉપર અમારો નંબર પણ છે. અને અમે આ બોટલમાં પણ પેક કરીએ છીએ, આમાં પણ અમે પેક કરીને આપીએ છીએ. તો જય ગૌ માતા, બધાને જય ગૌ માતા કહેજો બધા. અને જેમ બને એમ જરૂર ને જરૂર આગળ સંકલ્પ બધાને શેર કરજો, કે જેથી અમે ખૂબ આગળ વધીએ. કે કારણ કે દેશી ઘી અમે શુદ્ધ રીતે જ બનાવીએ છીએ. તો અમને જરૂર ને જરૂર કોન્ટેક્ટ કરજો. જય ગૌ માતા, જય ગૌ માતા.